સમય થયો છે હેડલાઇન્સ નો, જોઈએ આજની હેડલાઇન્સ. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, દરિયાપુરમાં યુવકોએ જાહેરમાં કેક કાપી ડાન્સ કર્યો, શાહીબાગમાં ત્રણ શખ્સોએ આઈસ્ક્રીમની દુકાનમાં તોડફોડ કરી. 10 દિવસમાં જો પરિણામ જાહેર કરાશે. આજે જ્ઞાન સેતુ, રક્ષા શક્તિ સહિતની સ્કૂલમાં પ્રવેશ માટેની પરીક્ષા. રાજ્યમાં 5.24 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા. NSUI નો આક્ષેપ, શિક્ષણ નિરીક્ષકો ફરજ નિભાવવાની જગ્યાએ પોતાના પદનો ખોટો ઉપયોગ કરે છે. તાત્કાલિક ધોરણે તમામની બદલી કરવામાં આવે. 146 ગુના કેવી રીતે થયા? વડોદરાના કુખ્યાત બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ મામલે હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ. 12 જૂને સુનાવણી હાથ ધરાશે. રાજ્યમાં હજુ 5 દિવસ કમોસમી વરસાદ. હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી, જામનગર અને કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ. કેરી ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા. ગુજરાત યુનિવર્સિટી પ્રવેશ પ્રક્રિયા. ઓનલાઈન રજીસ્ટ્રેશનને કારણે અભ્યાસ શરૂ થવામાં વિલંબ. સાયન્સ એન્ડ આર્ટ્સ પ્રવેશ પ્રક્રિયા ઓફલાઈન કરવા માંગ. બે કોન્ટ્રાક્ટર સંસ્થા 1 વર્ષ માટે બ્લેકલિસ્ટ. AMC સંચાલિત સ્મશાન ગૃહોમાં લોખંડની ગોળીઓના કૌભાંડમાં સંભાવ સેવા સંઘ અને જય શ્રી કૃષ્ણ સેવા સંઘની સામે કાર્યવાહી. કોરોના ગુજરાત. છેલ્લા 24 કલાકમાં નવા 186 કેસ નોંધાયા. 7 દર્દી વેન્ટિલેટર પર. અમદાવાદ સહિત આ જિલ્લામાં સૌથી વધુ કેસ.